नमस्कार, आप જોઈ રહ્યા છો આજની વાત। નવી દિલ્હી મેટ્રો જેની યાત્રામાં આજે એક ઓર નવી સોગાત ઉમેરવામાં આવી છે। દિલ્હી મેટ્રો કે 25 ડિસેમ્બરે જેને 18 વર્ષ થયા ત્યારે હવે 28 ડિસેમ્બર એટલે કે આજથી આ ડ્રાઈવર વિના પણ ચાલશે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આજે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી દેખાડીને રવાના કરી। પ્રથમ તબક્કામાં આ ડ્રાઈવરલેસ મેટ્રો મેજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે, જેને બાદમાં આગળ પણ વધારવામાં આવશે। 2025 સુધીમાં તો દેશના લગભગ 25 શહેરોમાં મેટ્રો ચલાવવાની યોજના છે। તમને જણાવી દઈએ કે હવેથી આ લાઇન પર ડ્રાઈવરના બદલે દિલ્હી મેટ્રોનું ઓપરેશન કંટ્રોલ સેન્ટર ટ્રેનને ચલાવશે। આજ સેન્ટરથી એન્જિનિયરની ટીમ મેટ્રોના ઓપરેશન પર નજર રાખશે। પરંતુ શું દિલ્હીની બધી લાઇનો ડ્રાઈવર વિના ચાલી શકે છે? તેનો જવાબ છે ના। એકચ્યુઅલી દિલ્હી મેટ્રોની મેજેન્ટા અને પિંક લાઇનમાં નવી સિગ્નલિંગ સિસ્ટમ લગાવેલ છે, જેના કારણે ફક્ત આ બંને લાઇનો પર ચાલતી મેટ્રોને ડ્રાઈવર વિના ચલાવવા માટે પ્રોગ્રામ કરી શકાય છે। આ સિગ્નલ સિસ્ટમનું નામ છે CBTC, એટલે કે કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ। હાર્ડવેરની સમસ્યાઓ સિવાય આ સિસ્ટમ તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે। તો જાણીએ મેટ્રો ઓપરેશન કેટલા પ્રકારના હોય છે, સાથે તે પણ કે દિલ્હી મેટ્રોના જુદા જુદા રૂટ કયા મોડ પર ચાલે છે। તો મેટ્રોમાં ડ્રાઈવરના રોલના આધારે અલગ અલગ ગ્રેડ ઓફ ઓટોમેશન કે GOA હોય છે, એટલે કે મેટ્રો ચલાવવામાં ઓટોમેટિક રીતે કેટલી ચીજો થઈ રહી છે અને ડ્રાઈવર કેટલી ચીજો કંટ્રોલ કરી રહ્યો છે। તો GOA 5 હોય છે, જેમાં સૌથી નીચા ગ્રેડ પર ડ્રાઈવરનો રોલ સૌથી વધુ હોય છે અને જેમ જેમ ગ્રેડ વધતો જાય તેમ તેમ ડ્રાઈવરનું કામ ઓછું થતું જાય છે। અહીં છેલ્લી ગ્રેડમાં ડ્રાઈવર સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે। જો વાત કરીએ GOA 0 ની, તો આ ગ્રેડમાં ટ્રેનમાં કોઈ પણ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ નથી હોતી, મેટ્રો સંપૂર્ણપણે ડ્રાઈવર પર નિર્ભર હોય છે। દિલ્હી મેટ્રોનો કોઈ પણ રૂટ આ ગ્રેડ પર નથી ચાલતો। જો વાત કરીએ GOA 1 ની, તો આ ગ્રેડમાં ડ્રાઈવર પાસે સંપૂર્ણ કંટ્રોલ હોય છે, પરંતુ એક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ આખા ઓપરેશનનું નિરીક્ષણ કરે છે। દિલ્હી મેટ્રોએ 2002માં આ ગ્રેડ પર ઓપરેશન શરૂ કર્યું હતું। રેડ લાઇન આજે પણ આ ગ્રેડ પર ચાલે છે। તો આ ગ્રેડમાં મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશનની મદદથી દોડે છે। આમાં ડ્રાઈવર ફક્ત ટ્રેનને શરૂ કરે છે અને ગેટને બંધ કરે છે, બાકી ટ્રેન ચલાવવાથી માંડીને ટ્રેન રોકવા અને દરવાજા ખોલવા સુધીનું તમામ કામ ઓટોમેટિક હોય છે। સૌપ્રથમ આ ગ્રેડ પર દિલ્હી મેટ્રોની યેલો લાઇન ચલાવવામાં આવી હતી, GOA 3, તો આ ગ્રેડ પર ડ્રાઈવરનું કામ ખતમ થઈ જાય છે અને ટ્રેન આપમેળે ઓટોમેટિક રીતે ચાલે છે, પરંતુ ઇમરજન્સી વગેરેમાં ડ્રાઈવર ટ્રેનમાં જ હાજર રહે છે, તેને અટેન્ડન્ટ કહેવામાં આવે છે। દિલ્હી મેટ્રોની નવી મેજેન્ટા લાઇન બોટનિકલ ગાર્ડનથી જનકપુરી વેસ્ટ આ જ ગ્રેડ પર અપગ્રેડ કરવામાં આવશે। આગળ જતા પિંક લાઇનને પણ આ જ મોડમાં ચલાવવામાં આવશે, જેને ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન કે DTO પણ કહેવાય છે। જો વાત કરીએ GOA 4 ની, તો તમને કદાચ યાદ હશે કે જ્યારે શરૂઆતમાં આપણા દેશમાં મોલમાં એસ્કેલેટર શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે લોકોને મદદ કરવા માટે ત્યાં અટેન્ડન્ટ કે સહાયક રાખવામાં આવ્યા હતા। પછી જ્યારે લોકોને આની આદત પડી ગઈ ત્યારે આ સહાયકને હટાવી દેવામાં આવ્યા, અને આ જ ચીજ GOA 3 મોડથી GOA 4માં જવા પર લાગુ થાય છે। આ સૌથી હાઈ ગ્રેડ છે અને એમાં ટ્રેન સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે ચાલે છે। અહીં ન તો ડ્રાઈવર, ન સહાયક કે ન ડ્રાઈવરનું કેબિન હોય છે। આ મોડર્ન અનઅટેન્ડન્ટ ટ્રેન ઓપરેશન કે UTO પણ કહેવાય છે। આ ગ્રેડમાં ટેકનોલોજીમાં કોઈ પરિવર્તન નથી હોતું, બસ વાત વિશ્વાસની હોય છે। જ્યારે GOA 3માં મેટ્રો ઓપરેશન યોગ્ય રીતે થાય છે તો સહાયકને પણ હટાવી લેવામાં આવે છે। થોડા સમય બાદ મેજેન્ટા લાઇનના DTO મોડને UTO મોડ પર શિફ્ટ કરી દેવામાં આવશે। તમને થતું હશે ડ્રાઈવર વિનાની આ ટ્રેનનો આખરે ફાયદો શું? તો આ ફાયદા અંગે જો વાત કરીએ તો દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના મતે આ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન એક સરખી રફતારથી દોડશે। તેની ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાક હશે અને તે પાટા પર 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે। DMRC ના મતે આ ટ્રેનમાં ઓછો પાવર વપરાશે। ડ્રાઈવરલેસ ટ્રેનમાં 2280 પેસેન્જર એક વખતમાં મુસાફરી કરી શકે છે, તેમાં દરેક કોચમાં 380 પેસેન્જર સવાર થઈ શકે છે। દિલ્હી મેટ્રોએ પહેલી વખત સપ્ટેમ્બર 2017ના રોજ ટ્રાયલ શરૂ કર્યું હતું। નવી સિગ્નલ સિસ્ટમના કારણે બે ટ્રેનો વચ્ચેનું ન્યૂનતમ અંતર ઓછું થશે અને મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની ફ્રીક્વન્સી પણ સારી રહેશે।
એટલે કે એક ટ્રેન રવાના થયા પછી બીજી ટ્રેનની વધુ રાહ જોવી પડશે નહીં અને તેમાં ડ્રાઈવર કેબિન નહીં હોય જેથી મુસાફરો માટે થોડી વધારે જગ્યા રહેશે। ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનના કારણે મેન્યુઅલ ભૂલની સંભાવના ઓછી થઈ જશે। ટ્રેન સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે ચાલશે। ટ્રેક પર કંઈ પણ હશે તો તે અચાનક જ ઊભી થઈ જશે। જી હા, 50 મીટર દૂર ટ્રેક પર કંઈ પણ હશે તો ટ્રેનમાં બ્રેક લાગી જશે, એટલે કે તે પહેલેથી સુરક્ષિત હશે। ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન જે સ્ટેશનો પરથી પસાર થશે તેના પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર લાગેલા હશે। સુરક્ષાની દ્રષ્ટિએ આ સ્ક્રીન ડોર લગાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈ ટ્રેક પર ના જઈ શકે। આ ડોર ત્યારે ખુલશે જ્યારે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન આવીને ઊભી રહી જશે। તમને જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત બેંગ્લોરમાં પણ ડ્રાઈવર વગરની મેટ્રો ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે। જી હા, ટેકનોલોજી કંપની સિમેન્સે આજ મહિનામાં કહ્યું છે કે તે બેંગ્લોર મેટ્રોના ફેઝ 2માં GOA4 મોડમાં ટ્રેન ચલાવવામાં મદદ કરશે। પીછેના ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।